નમસ્કાર મિત્રો હું છું આરતી પ્રજાપતિ આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે સાયકોલોજી એમસીક્યુઝની જે સિરીઝ ચલાવી રહ્યા છીએ તેનો ભાગ ત્રણ જોઈશું અને આપણો ટોપિક છે મનો વિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ તો મિત્રો અગાઉના જો પ્રશ્નો તમે નથી જોયા તો મારી યુટ્યુબ ચેનલ પર જઈ અને પ્લેલિસ્ટમાં સાયકોલોજી એમસીક્યુઝની પ્લેલિસ્ટ હશે એમાં જઈ અને તમે ત્યાંથી આ વિડીયો જોઈ શકો છો મિત્રો પ્રશ્નો શરૂ કરતાં પહેલાં આપ સૌને વિનંતી છે કે વિડીયોને લાઇક કરવાનું રાખો જેથી કરીને મને પણ પ્રોત્સાહન મળી રહે અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરતા રહો જેથી કરીને આપણા આખા ગુજરાતમાં જે પણ મનોવિજ્ઞાનના સ્ટુડન્ટ છે તે તમામ સ્ટુડન્ટ સુધી આ મનોવિજ્ઞાનનો વિડીયો પહોંચે અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આ આ વિડીયો તેમને કામ લાગે તો મિત્રો ચાલો અને બીજું કે તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ ચેનલ ઉપર ઇજી સિનેટ પેપર વન અને પેપર ટુ સાયકોલોજી હિન્દી મીડિયમમાં ભણાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતી મીડિયમમાં આપણે જી સેટ પેપર વન અને પેપર ટુ સાયકોલોજીની પણ તૈયારી કરાવવામાં આવી રહી છે તો મિત્રો આ તમામ પ્રકારની જે પરીક્ષાઓ છે એના જે વિડીયો દરરોજ મુકાઈ રહ્યા છે તો તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો જોઈએ આજના પ્રશ્નો આપણે અગાઉ પચાસ પ્રશ્નો પૂરા કર્યા હતા આ એકાવનમાં પ્રશ્ન છે પ્રશ્ન નંબર એકાવન છે સમષ્ટિ એટલે શું તો અહીંયા તમારો જવાબ આવશે સમગ્ર આકાર કે પેટર્ન આપણે સમષ્ટિનો મતલબ શું કરીએ છીએ તમને ખ્યાલ હશે ગેસ્ટાલટવાદ કોણે આપ્યો હતો કોલર કોપકા અને વરદી મરે આપ્યો હતો હે ને તો ગેસ્ટાલવાદનું મેં ગયા વિડીયોમાં તમને સમજાવ્યો હતો કે એનો અર્થ શું થાય સમગ્ર એટલે કે જેને આપણે શું કરીએ છીએ રૂપે જોઈએ છે કોઈ પણ માની લો કે કોઈ એક આકૃતિ છે અહીંયા હું એક આકૃતિ બનાવું છું તો આ આકૃતિ આકૃતિને ટપકા સ્વરૂપે એટલે કે જગ્યા આકૃતિમાં જે વચ્ચે વચ્ચે અહીંયા જગ્યા છે તેમ છતાં પણ આપણે આ એ જગ્યાની સ્પેસને જો જોતા નથી પરંતુ આપણે શું કરીએ છીએ એક લંબચોરસ આપણને અત્યારે દેખાઈ રહે છે જો હું તમને એમ કહું કે આ સાનું ચિત્ર છે તો તમારા મઢા ઉપરથી એક જ જવાબ આવે કે લંબચોરસ છે હે તો અહીંયા કેવી રીતે આપણે તેનું અવલોકન કર્યું તેને આપણે સમગ્ર રીતે જોયું વાસ્તવમાં તેની વચ્ચે અવકાશ રહેલો છે સ્પેસ રહેલી છે જગ્યા રહેલી છે તેમ છતાં પણ આપણે તેને શું કરીએ છીએ એક પેટર્ન એક આકાર તરીકે તેને આપણે જોઈ લઈએ છીએ એટલે કે એક ફિક્સ આકારમાં આપણે તેને જોતા હોઈએ છીએ એ જ રીતે જો હું આ રીતે ગોળ બનાવું તો તમે તરત જ કહેશો કે આ ગોળ બનાવી હે ને વાસ્તવમાં સાચું ગોળ તો છે અને વર્તુળ તો સાચું છે વર્તુળ વાસ્તવમાં સાચું વર્તુળ આવું હોય હે પરંતુ તેમ છતાં પણ તમે આ ટપકાઓને જોડી અને તમે તેનું સમગ્ર રીતે તમે તેનું મૂલ્યાંકન કરો છો એને જ આપણે સમષ્ટિ કહીએ છીએ જસ્ટ એક્ઝામ્પલ જોઈએ કે તમારી સામે કોઈ વ્યક્તિ ઊભું હોય તો તમને એમ પૂછવામાં આવે કે તમને આ વ્યક્તિ આ આ શું દેખાઈ રહ્યું છે તમારી સામે કોણ છે તો તમે કહેશો કે વ્યક્તિ છે તમે એમ નહીં કહો કે વ્યક્તિને નાક છે બે કાન છે બે આંખો છે એ ખોટ છે બરાબર બે હાથ છે બે પગ છે એવી રીતે એ વ્યક્તિનું તમે અલગ અલગ અંગોમાં તેનું મૂલ્યાંકન નથી કરતા પરંતુ એક સમગ્ર વ્યક્તિ તરીકે તેનું તમે મૂલ્યાંકન કરો છો વાસ્તવમાં તેની દરેક વસ્તુઓ દરેક પાર્ટ અલગ અલગ હોવા છતાં પણ આપણે શું કરીએ છીએ પાર્ટને જોડીને આપણે જેને જોઈએ છે એને જ કહેવામાં આવે છે સમષ્ટિ એટલે અહીંયા આપણો જવાબ બનશે સમષ્ટિ એટલે સમગ્ર આકાર પેટર્ન એક આ જો અહીંયા પેટન બને છે ને એક જ જેવી પેટર્ન થઈ અને એક આકૃતિ બનાવે છે તેમ છતાં પણ આપણે તેની પૂર્ણ આકૃતિ તરીકે જોઈએ છે એટલે આ પણ આપણે શું કહીએ સમષ્ટિ એટલે પેટર્ન એટલે કે તરે પણ કહેવામાં આવે છે તો અહીંયા આપણો જવાબ આવશે એ બી અને સી ત્રણેય પ્રશ્ન નંબર બાવન જોઈએ દરેક આપણી દરેક વસ્તુને અંશ રૂપે કે ઘટક રૂપે નહીં પણ સમગ્ર રીતે જોતા હોઈએ છીએ એવું કઈ વિચારધારા માને છે હમણાં જ તમને કહ્યું હેના જ્યાં આપણે શું કરીએ છીએ એક અંશરૂપે નથી જોતા એક ઘટક રૂપે નથી જોતા જેમ કે બે આંખો બે કાન હે એક નાક એક મોઢું બે હાથ બે પગ એ રીતે આપણે કોઈનું મૂલ્યાંકન નથી કરતા પરંતુ તેના આખા શરીરને આપણે જોડીને એના દરેક શરીરના જે પણ અંગો છે એ અંગોને જોડીને આપણે એને એક વ્યક્તિ તરીકે જોતા હોઈએ છીએ તો આપણે અંશ રૂપે એટલે કે જેમ કે આપણા કાન આપણે જોયા આપણે નાક જોયું આંખો જોઈ બરાબર હાથ જોયા વ્યાપક જોયા તો આ બધું કેવું છે એક અંશ રૂપે છે અલગ અલગ ભાગ છે અલગ અલગ ઘટક છે એ ઘટકોનું સંયોજન કરીને આપણે એક સમગ્ર આકૃતિ તરીકે એક સમગ્ર વ્યક્તિ તરીકે જેને આપણે જોયું તો આ કઈ વિચારધારા આવું માને છે તો એના માટે મેં હમણાં તમને જવાબ આપ્યો હતો ગેસ્ટાર્ટવાદ હવે ગેસ્ટાર્ટવાદ છે એને જ આપણે સમષ્ટિવાદ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર તો ગેસ્ટાર્ટવાદમાં મેં ગઈકાલે કહ્યું હતું કે તેઓ શું સમગ્ર સમગ્રતા ઉપર તેમણે ભાર મૂક્યો છે એટલે કે એમણે એવું કહ્યું છે કે ભાઈ આપણે કોઈપણનું પ્રત્યક્ષીકરણ કરીએ છીએ ઓકે પ્રત્યક્ષીકરણ જ્યારે આપણે કોઈનું કરીએ છીએ ત્યારે માત્ર તેના અંશોને નથી જોતા પરંતુ એ અંશોને જોડીને એનું સંયોજન કરીને એને સમગ્ર રીતે આપણે જોતા હોય છે બરાબર તો આ વિચારધારા હતી સમષ્ટિવાદ એટલે કે ઘેસ્ટાલટવાદની અને તેમના પ્રતિપાદકોમાં ત્રણ નામ તમને જોવા મળશે એક છે તમારું વર્ધાઈમર કોલર અને કોપકા આ ત્રણ નામ તમને જોવા મળશે ચાલો ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ત્રેપન મનોવિજ્ઞાનના અભ્યાસીએ કોઈપણ ઘટનાનો અભ્યાસ પૃથક પૃથક ઘટકોમાં વિભાજન કરીને કરવો જોઈએ નહીં કરવો જોઈએ નહીં તેવું કોણે કહ્યું હતું એ સેમ વાત છે હે કોઈપણ ઘટનાનો પૃથક પૃથક ઘટકોમાં એટલે કે અલગ અલગ ઘટકોમાં અલગ અલગ ઘટકોમાં તેનું વિભાજન કરીને કરવો જોઈએ નહીં એવું કોણે કહ્યું હતું તો સેમ પ્રશ્ન છે કે થોડો પ્રશ્નને ચેન્જ કર્યો છે બાકી છે સેમ કે આપણે કોઈ પણ કોઈ પણ ઘટના છે અને આપણે અલગ અલગ ભાગોમાં ન જોતા તેને આપણે શું કરીએ છીએ એક સમગ્ર ઘટના તરીકે જોઈએ છે તો આવું પણ એ કહ્યું હતું તો હવે તમને જવાબ આપણી ગયો છે કે તેનો જવાબ આવશે સમષ્ટિવાદીઓએ કહ્યું હતું ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર ચોપન ઘટના કે વસ્તુનું આપણું પ્રથમ દર્શન સમગ્રનું એક આકૃતિનું એક તરાહનું હોય છે એવું માનનાર સંપ્રદાય એટલી કોઈ પણ ઘટના કે કોઈ પણ વસ્તુ છે એનું આપણે સૌથી પહેલા પ્રત્યક્ષીકરણ કરીએ છીએ તો એ કઈ રીતે સમગ્ર રીતે કરીએ છીએ તેની તરીકે કરીએ છીએ તેની તરાહ તરીકે કરીએ છીએ એવું માનનાર સંપ્રદાય કોણ તો તમારો જવાબ આવશે સમષ્ટિવાદ ત્યારબાદ જોઈએ ત્યારબાદ પ્રશ્ન નંબર પંચાવન છે પંચાવનમાં છે ફ્રી ફિનોમિનન પરનો પ્રયોગ કોણે કર્યો હતો ફ્રી ફિનોમિનન પરનો પ્રયોગ કોણે કર્યો હતો તો અહીંયા તમારો જવાબ આવશે મરે કર્યો હતો પ્રશ્ન નંબર છપ્પન છે સમસ્યાને યોગ્ય રીતે હલ કરવા માટે બાળક કર્મચારી કે દર્દીના વ્યક્તિત્વનો સમગ્ર રીતે જ વિચાર કરવો જોઈએ તેવું કઈ વિચારધારામાં કહેવાયું છે તો અહીંયા પણ એનું એ જ વસ્તુ આપણને કહી રહ્યા છે કે કોઈ પણ સમસ્યા છે એને આપણે જો યોગ્ય રીતે ઉકેલ લાવવો હોય હલ કરવો હોય તો તે માટે બાળક હોય કર્મચારી હોય કે દર્દી હોય તેના વ્યક્તિત્વનો સમગ્ર રીતે આપણે વિચાર કરવો જોઈએ આવું કઈ વિચારધારામાં કહેવામાં આવ્યું છે તો સમષ્ટિવાદમાં કહેવામાં આવ્યું છે પ્રશ્ન નંબર સત્તાવન છે વર્તનવાદ અને મનોવિશ્લેષણવાદના વિરોધમાંથી નીકળેલો ત્રીજો સૂર એટલે વર્તનવાદ અને મનોવિશ્લેષણવાદ વિશ્લેષણવાદ ખ્યાલ છે ને વર્તનવાદના પ્રણેતા કોણ હતા જે બી વર્તસણ અને મનોવિશ્લેષણવાદના જે પ્રણેતા હતા એ ફ્રોઈડ હતા તો વર્તનવાદ અને મનોવિશ્લેષણવાદના વિરોધમાંથી આ બંનેનો વિરોધ કરીને નીકળેલો ત્રીજો સૂર એટલે કયો તો તે ત્રીજો સુર છે માનવવાદ ઓકે આ યાદ રાખવાનું છે વર્તનવાદ અને મનોવિશ્લેષણવાદનો વિરોધ કરતો એક સંપ્રદાય એટલે કે માનવવાદ પ્રશ્ન નંબર અઠ્ઠાવન છે માનવવાદી મનોવિજ્ઞાન દરેક માનવીની કઈ વિશેષતા પર ભાર મૂકે છે તો માનવવાદી મનોવિજ્ઞાન છે દરેક માનવીની અનન્યતા ઉપર ભાર મૂકે છે એટલે કે દરેક વ્યક્તિમાં એક અનન્ય બાબત હોય છે માનવવાદી મનોવિજ્ઞાની માનવી માનવીના મગજને એક કમ્પ્યુટર તરીકે પણ એક કમ્પ્યુટર જેવા યંત્ર સાથે સરખાવેલું છે પ્રશ્ન નંબર ઓગણસાહી દરેક વ્યક્તિમાં પોતાના જીવનનો માર્ગ શોધવાની અને નક્કી કરવાની શક્તિ પહેલેથી જ પડેલી છે એવું કયો વાદ માને છે દરેક વ્યક્તિમાં પોતાના જીવનનો માર્ગ શોધવાની પોતાના જીવનમાં જે કંઈ કઠિનાઈ આવે જે પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાંથી પોતાના જીવનનો જે માર્ગ શોધવાની અને તે નક્કી કરવાની ક્ષમતા જે હોય એ પહેલેથી જ એની અંદર પડેલી હોય છે એવું કયો વાદ માને છે તો અહીંયા તમારો જવાબ આવશે માનવવાદ એવું માને છે પ્રશ્ન નંબર સાહીઠ છે નીચેનામાંથી કયા ખ્યાલને માનવવાદીઓએ સ્વીકાર્યો છે તો અહીંયા તમારો જવાબ આવશે મુક્ત ઈચ્છાને મુક્ત ઈચ્છાવાળો જે ખ્યાલ છે એ માનવવાદીઓએ સ્વીકાર્યો છે પ્રશ્ન નંબર એકસઠ છે જરૂરિયાતના શ્રેણી સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા તો જરૂરિયાતના શ્રેણી સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિકમાં તમને એ નામ ખ્યાલ હોવું જોઈએ એ છે મેસ્લોએ તો મેસ્લોએ જરૂરિયાતના શ્રેણીક્રમનો સિદ્ધાંત આપ્યો હતો પ્રશ્ન નંબર બાસઠ છે અસિલ કેન્દ્રિત ચિકિત્સા પદ્ધતિ કોણે વિકસાવી છે આ પ્રશ્ન ગઈકાલે આપણે જોડકામાં પણ જોયું હતું હે ને તો પ્રશ્ન નંબર બાસઠનો તમારો જવાબ આવશે રોજર્સ રોજર્સને આપણે કાલ રોજર્સ તરીકે પણ ઓળખીએ છીએ તો કાલ રોજર્સે અસીલ કેન્દ્રીય ચિકિત્સા પદ્ધતિ વિકસાવી છે પ્રશ્ન નંબર ત્રેસઠ છે મેસ્લોના જરૂરિયાતના શ્રેણીક્રમમાં સૌથી ટોચ પર કઈ જરૂરિયાત છે મેસ્લોએ સાત પ્રકારની જરૂરિયાત જણાવી હતી તો એ જરૂરિયાતોમાં આપણે દરેકને આપણે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવી જરૂરી હોય છે તો મેસ્લોનું જે જરૂરિયાતનું શ્રેણીક્રમ છે આમાં સૌથી ઉપરની એટલે કે સૌથી ટોચ ઉપર કઈ જરૂરિયાત છે તેના વિશે અહીંયા તમને પૂછવામાં આવ્યું છે તો અહીંયા આવશે સ્વનિર્દેશ ત્યારબાદ છે માનસિક પ્રક્રિયા પર ખાસ ભાર મનોવિજ્ઞાન એટલે માનસિક પ્રક્રિયા એટલે કે મનોવ્યાપારો ઉપર મનની અંદર જે ચાલનારા વ્યાપારો છે મનની અંદર ચાલનારી જે પ્રક્રિયા છે પ્રોસેસ છે એના ઉપર ખાસ ભાર મૂકતું મનોવિજ્ઞાન એટલે કયું વિજ્ઞાન તો અહીંયા તમારો જવાબ આવશે કે બોધાત્મક મનોવિજ્ઞાન બોધાત્મક મનોવિજ્ઞાન એ માનસિક પ્રક્રિયા પર ખાસ ભાર મૂકે છે પ્રશ્ન નંબર પાસઠ છે કઈ મનોવિજ્ઞાન માનવીને સક્રિય સહભાગી ગણે છે તો અહીંયા પાસઠમાં તમારો જવાબ આવશે બોધાત્મક મનોવિજ્ઞાન બોધાત્મક મનોવિજ્ઞાન જે છે એ માનવીને સક્રિય સહભાગી ગણે છે પ્રશ્ન નંબર છાસઠ છે બોધાત્મક મનોવિજ્ઞાન કઈ બાબત પર વધુ ભાર મૂકે છે તો અહીંયા તમારો જવાબ આવશે માહિતીના પ્રોસેસિંગ પર એટલે કે જે પણ માહિતી છે એના ઉપર કેવી રીતની પ્રક્રિયા થાય છે એની કેવી પ્રોસેસ થાય છે એના ઉપર બુધાત્મક મનોવિજ્ઞાન છે એ ભાર મૂકે છે પ્રશ્ન નંબર સડસઠ છે કયા અભિગમ અનુસાર આપણું મગજ કમ્પ્યુટરની જેમ તબક્કાવાર ક્રમિક રીતે માહિતીનું પ્રક્રિયાકરણ કરે છે એટલે કે માહિતીનું પ્રોસેસિંગ કરે છે જેમ કે પહેલાં તેમાં ઇનપુટ થાય છે કમ્પ્યુટરમાં આપણને ખ્યાલ હશે કે કોઈ પણ માહિતી હોય પહેલાં ઇનપુટ કરીએ છીએ આપણે બરાબર પછી તેના ઉપર કોઈ પ્રોસેસ થાય છે અને ત્યારબાદ શું થાય છે એ પ્રોસેસ થયા બાદ એ જે માહિતી છે એ આઉટપુટ થતી હોય છે તો ઇનપુટ પ્રોસેસ અને આઉટપુટ તો આ રીતે ક્રમિક તબક્કાવાર માહિતીનું પ્રક્રિયાકરણ કરે છે એવો કયો અભિગમ એવું માને છે તો અહીંયા તમારો જવાબ આવશે બોધાત્મક જે અભિગમ છે એવું માને છે કે આપણું જે મગજ છે એ કમ્પ્યુટરની જેમ શું કરે છે તબક્કાવાર ક્રમિક રીતે માહિતીનું પ્રોસેસીકરણ કરે છે પ્રશ્ન નંબર અડસઠ છે માનસિક દર્દીઓના ઉપચારમાં દવાઓ અને ઇન્જેક્શન કોણ આપી શકે છે તો અહીંયા તમારો જવાબ આવશે મનોચિકિત્સક મનોચિકિત્સક જે છે એટલે કે આપણે તેને ક્લિનિકલ સાયકોલોજિસ્ટ કહીએ છીએ તો ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે તે શું કરે છે માનસિક દર્દીઓના જે દર્દીઓ છે એમને દવા એમનું નિદાન કરે છે એમનો ઉપચાર કરે છે અને ઉપચારમાં તેઓ દવાઓ અને ઇન્જેક્શન આપી શકે છે બાકીના જે ઓપ્શન છે એમાંના કોઈ પણ વ્યક્તિ જે છે એ કોઈપણ માનસિક દર્દી છે એને દવાઓ અને ઇન્જેક્શન આપતા નથી માત્ર તેમનું નિદાન અને તેમને એક સલાહ આપી શકે ઓકે પણ તેનું દવાઓ આપવી અને ઇન્જેક્શન આપવું તે સજેસ્ટ ન કરી શકે પ્રશ્ન નંબર ઓગણસિત્તેર છે નીચેનામાંથી કોને તબીબી ક્ષેત્રનું જ્ઞાન હોતું નથી તો અહીંયા તમારો જવાબ આવશે ચિકિત્સા મનોવૈજ્ઞાનિક જે છે એને તબીબી ક્ષેત્રનું બિલકુલ પણ જ્ઞાન હોતું નથી મનોચિકિત્સક છે ન્યુરોલોજીસ્ટ છે ન્યુરોસર્જક છે તો આ જે ત્રણ છે તેમને તબીબી ક્ષેત્રનું જ્ઞાન હોય છે પરંતુ ચિકિત્સા મનોવૈજ્ઞાનિક છે તેમને તબીબી ક્ષેત્રનું એટલે કે ક્લિનિકલ ક્ષેત્રનું જ્ઞાન હોતું નથી પ્રશ્ન નંબર સિત્તેર છે માનસિક માંદગીના નિદાન ઉપચાર અને અટકાવ સાથે કોણ સંકળાયેલું છે તો અહીંયા તમારો જવાબ આવશે ચિકિત્સા મનોવૈજ્ઞાનિક જે છે તે શું કરે છે મેં હમણાં તમને કહ્યું ને કે માનસિક રોગના દર્દીઓ છે તો તેમની માંદગીનું નિદાન કરશે એટલે કે ચેક કરશે કે ભાઈ આને તકલીફ શું છે બરાબર ત્યારબાદ તેનો ઉપચાર બતાવશે કે ભાઈ આને આટલું બધું થાય છે આવી અને માનસિક રોગ છે તો આને તમારે આ જગ્યાએ લઈ જવું જોઈએ અથવા તો તેને આ વાતાવરણમાંથી બહાર કાઢવું જોઈએ એટલે કે ઉપચાર કર કરવાનું અને તેને અટકાવવા માટે સજેશન એટલે કે સલાહ આપી શકે છે પરંતુ હા દવા કે ઇન્જેક્શન આપી શકે નહીં એ યાદ રાખવાનું એટલે માંદગી માનસિક માંદગીના નિદાન ઉપચાર અને અટકાવ સાથે સંકળાયેલું મન ચિકિત્સા મનોવૈજ્ઞાનિક હોય છે પ્રશ્ન નંબર એકોતેર જોઈએ ડોક્ટર ફ્રોઈડ અને તેના અનુયાયીઓ અનુયાયીઓની વિકસાવેલી મનોચારની પદ્ધતિ દ્વારા માનસિક દર્દીની સારવાર કરતા નિષ્ણાતો એટલે તો અહીંયા તમારો જવાબ આવશે મનોવિશ્લેષક ઓકે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ફ્રોઈડ હતા એક પ્રકારના મનોવિશ્લેષક હતા ઓકે તો મનોવિશ્લેષક ફ્રોઈડ અને તેના અનુયાયીઓ જે વિકસાવેલી મનોપચારની જે પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા માનસિક દર્દીની જ્યારે સારવાર કરવામાં આવતી હોય અને એ સારવાર કરતાં જે નિષ્ણાતો હોય એમને મનોવિશ્લેષક તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બોતેર પ્રમાણમાં હળવી એવી આવેગશીલ કે વૈયક સમાયોજન સમસ્યા ઉકેલ શોધતું મનોવિજ્ઞાન એટલી હળવી એવી આવેલ કે જે વૈયક્તિક સમાયોજન એટલે કે આપણે જે અન્ય સાથે જે સમાયોજન સાધવાનું હોય છે તે એડજસ્ટમેન્ટ માટેના સમસ્યાઓ એડજસ્ટમેન્ટની ઘણી વખતે આપણને શું થાય છે સમસ્યા રહેતી હોય છે ઘણા એવા વ્યક્તિઓ હોય છે જે અતડાઅડા રહેતા હોય એકલવાયા રહેતા હોય તો અન્ય લોકો સાથે તેઓ સમાયોજિત નથી થઈ શકતા હોતા તો આવી સમસ્યાનો ઉકેલ શોધવા માટેનું જે મનોવિજ્ઞાન છે એને આપણે શું કહીશું

તો અહીંયા જવાબ આવશે સલાહ કરે છે એટલે કે આપણે કોઈને સલાહ આપી તો શું થાય છે કે પહેલેથી આપણે એને કહી દઈએ કે ભાઈ જો તમે આ બાજુ જશો તો તમને આ નુકસાન થશે અને આ બાજુ જશો તો તમને ફાયદો થશે તો આ શું થયું આપણે પાણી પહેલાં પાળ બાંધવાનું કાર્ય કર્યું તો વૈયતિક સમસ્યાઓના સંદર્ભમાં પાણી પહેલાં પાળ બાંધવાનું કાર્ય સલાહ કરે છે પ્રશ્ન નંબર ચુમ્મો તે જોઈએ માનસિક પ્રક્રિયાઓ અને વર્તનના શારીરિક આધારો વિશે પાયાના સંશોધનો કોણ કરે છે માનસિક પ્રક્રિયાઓ અને વર્તનના જે શારીરિક આધારો છે એના વિશેના જે પાયાના જે પણ સંશોધનો છે મૂળભૂત જે સંશોધનો છે તે કોણ કરે છે તો અહીંયા જવાબ આવશે પ્રાયોગિક મનોવિજ્ઞાન એટલે કે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી કરે છે પ્રશ્ન નંબર પંચોતેર છે વર્તનના મૂળભૂત કારણોને પ્રાયોગિક રીતે સમજવાનો પ્રયત્ન કોણ કરે છે આપણા જે પણ વર્તન છે એના પ એના મૂળભૂત કારણો કયા કયા છે તેને પ્રાયોગિક રીતે સમજવા માટેનો પ્રયત્ન કોણ કરે છે તો અહીંયા તમારો જવાબ આવશે પ્રાયોગિક મનોવિજ્ઞાન જ્યાં પ્રયોગ કરીને જાણવામાં આવે છે કે વ્યક્તિ જે છે તે કયા કારણોના કારણે પોતે આવું વર્તન કરે છે એટલે કે વર્તન પાછળનું મૂળભૂત કારણ કંઈ હોઈ શકે તે માટે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પ્રયોગો કરીને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે તો મિત્રો આ હતા આપણા આજના પચીસ પ્રશ્નો આઈ હોપ તમને સારી રીતે સમજાયા હશે જો તમને કોઈપણ પ્રશ્નમાં ડાઉટ રહે છે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા તો અમારું મનોવિજ્ઞાનનું જે ગ્રુપ ચાલી રહ્યું છે જી સેટનું ટેલિગ્રામ ચેનલ ઉપર તો તમે ત્યાં જોડાઈ શકો છો અને ત્યાં પણ તમે મને પ્રશ્નો કરી શકો છો મિત્રો જો ખરેખર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલને ને ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજના માટે આટલું જ આવતીકાલે નવા પ્રશ્નો સાથે મળીશું થેન્ક યુ સો મચ